નમસ્કાર મિત્રો, સુરજ ભુવજી પોલીસવાળાને ધમકી આપી રહ્યા છે. હા મિત્રો, અત્યારે નવા સમાચાર આવી ગયા છે કે સુરજ ભુવજી જેલમાં પુરાણા છે અને જેલમાં રહ્યા રહ્યા પોલીસવાળાને ધમકી આપી રહ્યા છે. હા મિત્રો, સુરજ ભુવજીના એવા સમાચાર આવી ગયા છે. પોલીસવાળા અત્યારે હાલમાં કહી રહ્યા છે કે સુરજ ભુવજી હવે પોલીસવાળાને પણ ધમકી આપી રહ્યા છે જેલમાં રહ્યા રહ્યા. અને મિત્રો કહી રહ્યા છે કે હે, તમને મારી માતાજી પણ નહીં છોડે અને કોઈના બાપની તેવડ નથી મને જેલમાં રાખી શકે, હું થોડાક દિવસમાં જેલમાંથી બહાર નીકળી જઈશ, એમ પણ કહી રહ્યા છે સુરજ ભુવજી. હા મિત્રો, એવા સમાચાર મળી રહ્યા છે અને માતાજીની ધમકી આપી રહ્યા છે સુરજ ભુવજી, અને ધૂણવા પણ લાગે છે અને દાણા પણ જોવે છે જેલમાં રહ્યા રહ્યા. હા મિત્રો, આ સુરજ ભુવજીએ કયા કેવા કાંડ કરી નાખ્યા છે મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. પેલું ધારાનું મર્ડર પણ સુરજ ભુવજીએ કર્યું હતું, અને પાછો કે હું નિર્દોષ છું, મેં મર્ડર નથી કર્યું, એમ પણ કહી રહ્યો છે સુરજ ભુવજી જેલમાં રહ્યો રહ્યો. અને અત્યારે કેમ પણ કહેશે કોઈના બાપની તેવડ નથી કે મને જાજો ટાઈમ જેલમાં રાખી શકશે, જેલવાળા પોલીસવાળા કોઈ પણ મને જેલમાં રાખી શકવાનું નથી અને હું થોડાક દીમાં બહાર આવી જ જવાનો છું, એમ પણ સુરજ ભુવજી કહી રહ્યા છે. અને પછી બધાનો વારો લેવાનો છે, એમ પણ સુરજ ભુવજી કહી રહ્યા છે કે મને ફસાવવામાં આવ્યો છે સુરજ ભુવજી, એમ કહી રહ્યા છે. અને મિત્રો, સુરજ ભુવજી ઉપર તો સબૂત પણ મળી ગયા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે સુરજ ભુવજી ઢોંગી છે અને વેલાહાર ફાંસીની સજા આપી દો એટલે કામ પતે. હા મિત્રો, મારું કહેવું પણ એવું જ છે, અને વેલાહાર ફાંસીની સજા આપી દેવા એટલે આપણું કામ પતે તરત, આપણે ધારાને ન્યાય મળી જાય. અને મિત્રો, આ સુરજ ભુવજી જેલમાં રહ્યા રહ્યા પણ આનો હિંમત તો જોવો મિત્રો, જેલમાં રહ્યા રહ્યા પોલીસવાળાને પણ આ સુરજ ભુવજી ધમકી આપે છે કે તમને મારી માતાજી નહીં છોડે અને મને વેલાહાર છોડી દેજો, એમ પણ કહી રહ્યો છે સુરજ ભુવજી. આ મિત્રો જેલમાં રહ્યો રહ્યો અને પાછું જેલમાં દાણા જોવાનું પણ આ સુરજ ભુવજીએ ચાલુ કરી નાખ્યું છે મિત્રો, એવા પણ સમાચાર મળી રહ્યા છે પોલીસવાળા દ્વારા. અને પોલીસવાળાને ધમકી આપવાનું તો ભૂલતો જ નથી, શી ખબર. અને પોલીસવાળા પણ કહી રહ્યા છે કે આ ઢોંગી ઇસ્ત્રો આ સુરજ ભુવજીએ ઘણા બધા કાંડ કરી નાખ્યા છે, એટલે મારા ખ્યાલથી તો સુરજ ભુવજીને તો અત્યારે જેલમાંય ન રખાય, આને સીધી ફાંસીની સજા આપી દેવાય.